અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે આવેલી બ્રાઇટ સ્કૂલમાંથી બાયડ તાલુકાનો એક રિપીટર વિદ્યાર્થી મોબાઈલ સાથે પરીક્ષામાં ગેરરીતિ કરતો ઝડપાયો હતો. સમગ્ર મામલે પરીક્ષા સંયોજકો મોડાસા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોડાસામાં ગઈકાલે ધોરણ 12ના બાયોલોજીના પેપરમાં ગેરરીતિનો મામલો સામે આવી ગયો છે. ગઈકાલે બાયડ તાલુકાના બોરેલ ગામમાં રહેતો દીપક ચૌહાણ નામનો વિદ્યાર્થી રિપીટર વિદ્યાર્થી તરીકે ધોરણ 12 સાયન્સમાં બાયોલોજીનું પેપર આપવા માટે મોડાસાની બ્રાઇટ સ્કૂલમાં આવ્યો હતો. બાયોલોજીના પેપર દરમિયાન આ વિદ્યાર્થી મોડાસાની બ્રાઇટ સ્કૂલમાં મોબાઈલ સંતાડી પરીક્ષા ખંડમાં ઘૂસી ગયો હતો અને પરીક્ષા આપવા બેઠો હતો. આ વિદ્યાર્થી જે વર્ગખંડમાં પરીક્ષા આપી રહ્યો હતો તે વર્ગખંડમાં માત્ર 2 જ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા હતી ત્યારે આ દીપક ચૌહાણ નામના વિદ્યાર્થીની હલચલ સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ જણાતા શાળા સંચાલકે તપાસ કરી હતી. ત્યારે આ વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો હતો. ત્યારે બ્રાઇટ સ્કૂલના સંચાલકે આ વિદ્યાર્થીનીને મોડાસા ટાઉન પોલીસને સોંપ્યો હતો. બ્રાઇટ સ્કૂલમાં આ 12માં સાયન્સ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં બ્રાઇટ સ્કૂલમાં મને સ્થળ સંચાલક તરીકે નિમણૂક આપવામાં આવેલી છે અને જે દરમિયાન બાયોલોજીના પેપરની અંદર બ્લોક નંબર 95માં એક વિદ્યાર્થી શંકાસ્પદ હાલતમાં મને જણાતા અને એની સ્થળ તપાસ કરતાં જપ્તી કરતાં એની પાસેથી મોબાઈલ નીકળેલ છે અને એના અંગે મેં તાત્કાલિક ગઈકાલે પેપર પૂરું પત્યા પછી તાત્કાલિક મેં એની ફરિયાદ કરેલ છે પોલીસ સ્ટેશને. સમગ્ર મામલે ગુનો મોડાસા ટાઉન પોલીસે વિદ્યાર્થી અને ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે સમગ્ર મામલે પ્રાથમિક તપાસમાં મહત્વનો ખુલાસો થયો હતો કે જેમાં વિદ્યાર્થીએ મોબાઈલને અંડરવિયરમાં સંતાડી વર્ગખંડમાં ઘૂસ્યો હતો, ત્યારબાદ બાયોલોજીના પેપરનો ફોટો પાડી ટ્યુશન શિક્ષક હાર્દિક પંચાલને મોકલ્યો હતો. તો બીજી તરફ ટ્યુશન શિક્ષકે પેપર જોઈ જવાબો વોટ્સએપ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે કાવતરા આઈટી એક્ટ અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અગત તારીખ 11/3 રોજ બ્રાઇટ જુનિયર સાયન્સ સ્કૂલમાં જ્યાં બાયોલોજીનું ધોરણ 12નું પેપર હતું એમાં એક સ્ટુડન્ટ દ્વારા કોપી કરવાનો કિસ્સો બહાર આવેલો છે, જે અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, જેમાં ચૌહાણ દીપકભાઈ પ્રકાશભાઈ નામનો રહેવાસી બાયડ નો સ્ટુડન્ટ છે, તેમને બાયોલોજીના પેપરમાં ગમે તે એમ કેમ પ્રકારે મોબાઈલ ફોન પોતાના પરીક્ષા ખંડમાં લઈ ગયેલ ચોરી છુપીથી, અને ત્યાંથી બાયોલોજીના પેપરનો ફોટોગ્રાફ પાડી અને એમના ટ્યુશનના ટીચર છે હાર્દિક વિનોદભાઈ પંચાલ, જેઓ બાયોલોજીના ટ્યુશન ક્લાસીસ ચલાવે છે બાયડ ખાતે, એમને મોકલી આપેલું પેપર અને પેપરમાં એમને વોટ્સઅપથી પરત જવાબો મોકલેલા. એ જવાબ ને સીસીટીવીમાં સ્કૂલના સંચાલક દ્વારા ચેક કરતા કંઈ હિલચાલ જણાતા તેમને અત્રેના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે, જે આધારે એમનો ત્યાં ગુનો નોંધાયેલો છે અને બંને આરોપીઓને હાલમાં અટક કરીને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા તેમણે સમગ્ર મામલે પરીક્ષા કાર્યમાં રોકાયા હોવાનું બહાનું જણાવી કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારે જિલ્લામાં બનેલી કોપી કેસની આ ઘટનાએ જિલ્લા શિક્ષણ વિભાગની પરીક્ષાની સલામતી વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે અને સાથે સાથે પરીક્ષાની ગોપનીયતાની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કર્યા છે. કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.